સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. SSC અને HSC ની પૂરક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. પૂરક પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થશે તેવી મારી દિલી દુઆ છે. SSC અને HSC ની પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે તે વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે જો પૂરક પરીક્ષામાં પાસ થઈ જવાય તો શાળા અથવા કોલેજમાં એડમિશન મેળવી શકાય કે કેમ. જે વિદ્યાર્થીઓએ SSC ની પૂરક પરીક્ષા આપેલી છે અને તે વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પાસ થાય તો તેવા વિદ્યાર્થીઓ ધોરણ 11માં 31 ઓગસ્ટ સુધી શાળામાં પ્રવેશ મેળવી શકે છે. તેમજ જે વિદ્યાર્થીઓએ HSC ની પૂરક પરીક્ષા આપેલી છે અને તે વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થાય તે વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન મેળવી શકે છે. પોસ્ટ મેટ્રિક ધોરણ 11 કોલેજ સુધી તમામ જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઈન સ્કોલરશિપ આવેદનપત્ર કઈ રીતે ભરવા. ધોરણ 11 કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ ભરતી વખતે જાતિ અને અભ્યાસ અનુસાર કઈ સ્કીમ પસંદ કરવી. પોસ્ટ મેટ્રિક ધોરણ 11 કોલેજ સુધીના તમામ જાતિના વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ મેળવવા માટે વેબસાઇટ પર ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ કઈ રીતે રિસાઈઝ કરવા. ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ ભરતી વખતે પેઇન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરી વિદ્યાર્થીનો ફોટો સ્કેન કઈ રીતે કરવો અને તેને રિસાઈઝ કઈ રીતે કરવો. ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ગયા પછી તેમાં સુધારો વધારો કઈ રીતે કરવો. વિદ્યાર્થી દ્વારા સ્કોલરશિપના ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ગયા પછી શાળા અથવા કોલેજ કક્ષાએ કઈ રીતે અપ્રૂવ કરવા. શાળા અથવા કોલેજ કક્ષાએ અપ્રૂવ કરેલા સ્કોલરશિપ ફોર્મ હાઈ ઓથોરિટીને કઈ રીતે સેન્ડ કરવા તે અંગેની તમામ પ્રકારની કમ્પ્લીટ માહિતી જાણવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઓનલાઈન એપ્લિકેશન 2018 કમ્પ્લીટ ડિટેલ લિંક પર ક્લિક કરવાથી તમામ પ્રકારની માહિતી મેળવી શકાશે. ધોરણ 11 કોલેજ સુધીના તમામ જાતિના વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2018 ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અંગેની તમામ માહિતીના વિડીયોનું લિંક તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી સ્કોલરશિપ મેળવવા માટેના મૂંઝવણભર્યા પ્રશ્નોનો હલ તેઓને મળી શકે અને આપ તમામ મિત્રોને પણ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2018 ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અંગે કોઈપણ મૂંઝવણભર્યા પ્રશ્નો હોય તો તે અંગેની જાણ કમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. આપના મૂંઝવણભર્યા પ્રશ્નોના ઉત્તર જરૂરથી આપવામાં આવશે. મને આશા છે કે આપ સૌ મિત્રો આ વિડીયોને ખૂબ શેર કરશો, લાઇક કરશો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.